આઈપીએલ 2025 માટે ખેલાડીઓના નિયમો અને રિટેન્શન સ્કીમને મજબૂત કરવાની પ્રક્રિયા વચ્ચે મહેન્દ્રસિંહ ધોનીને લઈને એક મોટા સમાચાર સામે આવે છે. માનવામાં આવે છે કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે બીસીસીઆઈ ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025 પહેલા ખેલાડીઓ માટેના નિયમોની જાહેરાત કરતી વખતે મહેન્દ્રસિંહ ધોનીને અનકેપ્ડ ખેલાડીઓની શ્રેણીમાં રાખી શકે છે. ઉલ્લેખનીય છે કે 2008 અને 2021ની વચ્ચે આઈપીએલમાં એક નિયમ હતો કે 5 વર્ષ પહેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેનાર ક્રિકેટરને આઈપીએલ એક્શનમાં અનકેપ્ડ પ્લેયરની સાથે સામેલ કરી શકાય છે. તો ગયા મહિને 31 તારીખે આઈપીએલ ટીમના માલિકો અને આઈપીએલ વહીવટીતંત્ર વચ્ચે યોજાયેલી બેઠકમાં પણ આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. આ બેઠકમાં રિટેન્શનનો જૂનો નિયમ પાછો લાવવાનું સૂચન કરવામાં આવ્યું હતું, જેનો ઘણા ફ્રેન્ચાઇઝ માલિકોએ વિરોધ કર્યો હતો. પરંતુ હવે જે સમાચાર આવ્યા છે તેનાથી સીએસકે મેનેજમેન્ટને રાહત મળી શકે છે. મહત્વનું છે કે હજુ એ સ્પષ્ટ નથી થયું કે ધોની આગામી સિઝન એટલે કે આઈપીએલ 2025 રમશે કે નહીં. જોકે થોડા દિવસો પહેલા ધોની એક પ્રમોશનલ કાર્યક્રમમાં આઈપીએલની આગામી સિઝનમાં રમવા અંગે મોટું નિવેદન આપ્યું હતું. તેણે કહ્યું હતું કે આઈપીએલ 2025 માટે હજુ ઘણો સમય છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.